નમસ્કાર, પોરબંદર લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું કાના કોડિયાતર. સમાચારો તરફ નજર કરીએ તે પહેલા જોઈએ આજની હેડલાઇન્સ. પોરબંદરમાં શનિવારની રાત્રિના બંદર રોડ પર ટોળાનો પોલીસ પર પથ્થરમારો. પોરબંદરના ટોળાને કાબુમાં કરવા માટે ટીયર ગેસના 21 રાઉન્ડ છોડવામાં આવ્યા. પોરબંદરમાં પથ્થરમારાના બનાવમાં કોઈ નિર્દોષને કનડગત નહીં થાય. વાત કરીએ પોરબંદરની. પોરબંદરમાં શનિવારની રાત્રિના બંદર રોડ ઉપર બનેલી ઘટનામાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. શહેર આ ઘટનાથી સ્તબ્ધ બની ગયું હતું. વાયરલ થયેલા મેસેજને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને બેકાબુ બન્યા બાદ તોડફોડ શરૂ કરી દીધી હતી. પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસ પહોંચતા તેમની ઉપર પણ પથ્થરમારો થતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી. જોકે અંતે પોલીસ ફોર્સે અશ્રુવાયુ છોડી અને પરિસ્થિતિને કાબૂમાં કરી હતી. પોરબંદર શહેરમાં વર્ષો બાદ તંગદિલી જોવા મળી હતી. શનિવારની મોડી રાત્રિના વાયરલ થયેલા મેસેજને પગલે રાત્રિના 11 વાગ્યા આસપાસ બંદર રોડ ઉપર ખારવા સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા અને આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેટલાક તોફાની તત્વોએ તોડફોડ શરૂ કરી દીધી હતી, જેને પગલે પરિસ્થિતિ બેકાબુ બની હતી અને અંતે પોલીસ જવાનો ઉપર પણ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. એટલું જ નહીં, પોલીસની 8 જેટલી ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં ગ્રામ્ય DYSP PG પટેલ, ઇન્ચાર્જ નાયબ અધિક્ષક ભરત પટેલ, LCB PI બસિયા તેમજ પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના PSI સહિતનો કાફલો બંદર રોડ ઉપર દોડી ગયો હતો અને આ પરિસ્થિતિને કાબુ કરવા માટે અનેક પ્રયત્નો હાથ ધર્યા હતા. પ્રથમ પોલીસ જવાનોએ ટીયર ગેસ છોડી અને પરિસ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ વજ્રની મદદથી કુલ 21 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સવારના 4 વાગ્યા સુધી પરિસ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ પરિસ્થિતિ થાળે પડી હતી. આજે રાતની આશરે 11 વાગે પોરબંદરની ખારવાવાડ વિસ્તારમાં કમ્યુનિટીને અંદાજિત 3.5-4 માણસો ભેગા થયેલા હતા. પોલીસ કંટ્રોલ રૂમમાં આની જાણ થતાં ઝડપથી પોલીસ સ્થળ ઉપર ફૂગી ગઈ હતી અને આ ટોળો અટકાવવા માટે પ્રયાસ કરતા હતા. એ વખતે આ ટોળો કંટ્રોલમાં ના રહેતા એને પોલીસ પહેલાં પોલીસની જે પોલીસની રિસ્પોન્સ કરી હતી આની ઉપર અસાલ્ટ કરી દીધા. આમાં 2 બહાદુર પોલીસ જવાનની ઇન્જ્યુરી આવેલ છે. એની અત્યારે તબિયત સારી છે, એ સારી રીતે રિકવરી કરી રહ્યા છે. એની સિવાય બીજું પોલીસની 8 એટલી ગાડી સળગાવી દીધેલ છે. એની સિવાય પોલીસ વેહિકલ 4 વ્હીલરની ઉપર અસોલ્ટ થયેલ છે, એની મોટા ભાગની નુકસાન થયેલ છે. તો આ બનાવની કારણ કોઈ રૂમર હોય આવા વાત પોલીસની ધ્યાનની ઉપર આવેલ છે, પરંતુ આ બાબતની કોઈ અત્યાર સુધી સમાજમાંથી કોઈ સામેથી કમ્પ્લેન આવેલ નથી. પોલીસ આ બાજુથી કાયદેસર કાર્યવાહીની કોશિશમાં છે. આ બાજુની અંગત ઇન્ટરેસ્ટ લઈને તપાસ કરી રહ્યા છે. આ બાબમાં કમ્યુનિટીની કંઈ પણ રીતે કોઈ ખોટું રૂમર એટલે કે મેસેજ મળેલ હોય આ બાબતમાં લોકો રોડની ઉપર આવ્યા હતા. અત્યારે તો પોલીસને પૂરા ટાઉનમાં રૂટ માર્ચ કરીને મારા બધી પોલીસને બહુ મહેનત કરીને આમાં ક્રાઉડ કંટ્રોલ કરેલ છે. અત્યારે સિટી પૂરું પોરબંદર, પૂરા પોરબંદરવાસીઓ માટે શાંત છે. કાલે પણ હું પબ્લિક પોરબંદર પબ્લિકની અને મીડિયાની પણ આવું વિનંતી કરું કે આ બાબતમાં શાંતિપૂર્વક વાતાવરણ રહે. દરેક સમાજને આગેવાનની વિનંતી કરું કે સમાજની વાતાવરણ ના બિગડે અને પોલીસની આ કામમાં સહકાર આપે, બધાની સુખ શાંતિ મળે. આજે ક્રાઉડ વધારે હતો અને પોલીસ ફોર્સ ઓછો હતો. શરૂઆતમાં એટલે પહેલે રિસ્પોન્સ જ્યારે આપેલ હતો એ વખતે અને ક્રાઉડ વધારે અગ્રેસિવ હતા એ વખતે પોલીસને 10+ ટીયર ગેસ ફોડેલ છે. આનાથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં એ બહુ ઉપયોગી પડેલ હતો. એની સિવાય પોલીસને જે ભારે ગાડીને નુકસાન થયેલ છે, 2 વ્હીલર
આની પણ કબજેમાં લીધેલ છે અને પોલીસની આગળની કાર્યવાહી હાથ ધરા. બંદર રોડ ઉપર ખારવા સમાજનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. ખારવા સમાજના આગેવાનો દ્વારા પણ લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. શાંતિ જાળવવા પણ અપીલ કરવામાં આવી હતી. આ રીતે શનિવારની રાત્રિના બનેલી ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી હતી. અલ્પેશ મોઢા સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શનિવારે યુવતીની છેડતીના વાયરલ થયેલા મેસેજ બાદ બેકાબુ બનેલા ટોળાએ તોડફોડ કરી હતી. પરિસ્થિતિ એટલી હદે તંગ બની ગઈ હતી કે બેકાબુ બનેલા ટોળાએ 8 જેટલા પોલીસના વાહનોની તોડફોડ કરી હતી. તેમજ 3-4 જેટલા બાઇકોને આગ ચાપી દીધી હતી, જેને પગલે પરિસ્થિતિ વધુ વણસી હતી. પોરબંદર શહેરમાં બંદર રોડ ઉપર બનેલી ઘટનામાં અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. શનિવારની રાત્રિના એકત્રિત થયેલા ટોળાએ સૌ પ્રથમ પોલીસની કારને નિશાન બનાવી હતી, તોડફોડ કરી અને ખાડીમાં ફેંકવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ દિવાલને કારણે ગાડી ત્યાં જ થંભી ગઈ હતી. આ ઉપરાંત પોલીસના અન્ય વાહનો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ટોળું એટલી હદે બેકાબુ બન્યું હતું કે પોલીસના કુલ 6 જેટલા બાઇકોને નુકસાન પહોંચાડ્યું હતું. તેમાંથી 3 જેટલા બાઇકને આગ ચાપી દેવામાં આવી હતી. બંદર રોડ ઉપર ભાગદોડ મચી ગઈ હતી. સળગાવેલા બાઇકની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. શનિવારની રાત્રિના યુવતીની છેડતીના વાયરલ થયેલા મેસેજ બાદ બંદર રોડ ઉપર ભારે તંગદિલીનું વાતાવરણ જોવા મળ્યું હતું. અલ્પેશ મોઢા સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ખારવાડ વિસ્તારમાં શનિવારની રાત્રિના ભારે તંગદિલી પ્રસરી ગઈ હતી. તોફાની ટોળાએ કરેલી તોડફોડ બાદ પરિસ્થિતિને કાબુ મેળવવા માટે જિલ્લાભરની પોલીસને ખડકી દેવામાં આવી હતી. એટલું જ નહીં, ખારવાડ વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યો હતો. બંદર રોડ ઉપર ટોળાએ પોલીસના વાહનોમાં તોડફોડ કરવા ઉપરાંત મોટરસાયકલમાં આગ ચાપી દેવામાં આવી હતી અને આ પરિસ્થિતિ બેકાબુ બની હતી, જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ જિલ્લાભરમાંથી પોલીસ જવાનોને ખારવાવાડ વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવ્યા હતા. એક તરફ પોલીસ અને બીજી તરફ લોકોનું ટોળું જોવા મળી રહ્યું હતું અને કેટલાક લોકોને રાત્રિના સમયે જ ઝડપી લેવામાં આવ્યા હતા. સવારના 4 વાગ્યા સુધી આ પરિસ્થિતિ જોવા મળી હતી. ત્યારબાદ ટોળું વિખેરાઈ જતા પરિસ્થિતિ થાળે પડી હતી. અલ્પેશ મોઢા સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બંદર રોડ ઉપર પોલીસ ઉપર જે હુમલો થયો છે એ ઘટનામાં કુલ 2-3 જેટલા જવાનો પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. પોલીસ ઉપર થયેલા પથ્થરમારાની ઘટનાને પગલે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સંજય ખરાત પણ પોરબંદર પહોંચી આવ્યા હતા. પોરબંદરમાં વર્ષો બાદ તોફાનની ઘટના સામે આવી હતી. બંદર રોડ ઉપર રાત્રિના 11 વાગે લોકોના ટોળા એકત્રિત થયા હતા અને તોડફોડ શરૂ કરી હતી. એ દરમિયાન LCB અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પથ્થરમારો શરૂ થઈ જતા LCBના હેડ કોન્સ્ટેબલ અમિત અગ્રાવત અને નરેન્દ્રસિંહ વાળા નામના 2 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા અને તેમને સારવાર માટે પોરબંદરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બેકાબુ બનેલા ટોળાએ પોલીસ ઉપર હુમલો કરતા પરિસ્થિતિ વણસી હતી. જોકે ત્યારબાદ પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડી અને પરિસ્થિતિ કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને ખારવાવાડ વિસ્તારમાં ભારે અરફાતરફીનો માહોલ જોવા મળ્યો હતો. અલ્પેશ મોઢા સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શનિવારની રાત્રિના બેકાબુ બનેલા ટોળાએ તોડફોડ કર્યા બાદ પોલીસે સવાર સુધીમાં પરિસ્થિતિને કાબૂમાં કરી લીધી હતી. ત્યારબાદ જૂનાગઢથી ખાસ પોલીસને બોલાવવામાં આવી હતી અને સવારના સમયે આ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વાયરલ થયેલા મેસેજને કારણે પોરબંદરમાં બેકાબુ બનેલા ટોળાઓ વાહનોમાં આગ ચાપવા ઉપરાંત વાહનોમાં તોડફોડ કરવાની ઘટના બની હતી. પોલીસે રાત્રિના જ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો. સવારના સમયે પરિસ્થિતિ વણસે નહીં તે માટે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સંજય ખરાતે તકેદારીના ભાગરૂપે જૂનાગઢથી વધુ પોલીસ કાફલો બોલાવી અને ખારવાવાડ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યો હતો અને લોકોને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરી હતી. જો કે ખારવા સમાજની મહિલાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે કેટલાક યુવાનોને ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે. જો કે પોલીસે કાયદા મુજબ કાર્યવાહી કરવાનું હોવાનું જણાવ્યું હતું. અલ્પેશ મોઢા સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બનેલી ઘટના, બંદર રોડ અને ખારવાડ વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ પોલીસે સવારના સમયે સરકારી વાહનોને નુકસાન પહોંચાડવા ઉપરાંત પોલીસ ઉપર હુમલો કરવાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને કુલ 32 જેટલા શખ્સોની અટકાયત કરી હતી.
પોરબંદરમાં બંદર રોડ ઉપર તોફાની બનેલા ખારવા સમાજના ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી. 3 જેટલા વાહનોને આગ ચાપી દીધી હતી. જો કે પોલીસ ઉપર પણ પથરાવ કર્યો હતો, જેને પગલે પોલીસે ટીયર ગેસ છોડવા પડ્યા હતા. આ સમગ્ર પરિસ્થિતિને કાબુ મેળવ્યા બાદ સવારના સમયે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં પોલીસ અધિકારીઓના કુલ 8 સરકારી વાહનોમાં તેમજ સરકારી મિનિબસ તેમજ અન્ય ખાનગી વાહનોમાં નુકસાન પહોંચાડવા સહિત અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી અને તપાસ શરૂ કરી હતી. એટલું જ નહીં પણ પથ્થરમારો કરી અને તોડફોડ કરવાના ગુનામાં 32 જેટલા શખ્સોની અટકાયત પણ કરવામાં આવી હતી. કલ રાત કો પોરબંદર કે ખારવાવાડ વિસ્તાર મેં જો બનાવ બના થા ઉસ કેસ મેં કીર્તિ મંદિર ફર્સ્ટ 21/2018 નામની એક ગુના રજિસ્ટર કિયા હૈ. ઉસમે અભી તક હમારે હાથ મેં પોલીસને રાત મેં કોમ્બિંગ ઓપરેશન કરકે 10 લોકો કો પૂછપરછ કે લીએ લિયા હૈ. આગે કે હમ ઉનકે જરિયે ઇસ પૂરે બનાવ મેં કોન કોન ઇન્વોલ્વ થા ઉસકે નામ ઓર ઉનકા પકડને કી કોશિશ મેં હૈ. જો બનાવ બના થા ઉસમે એક વાયરલ મેસેજ કે જરિયે ખારવાવાડ મેં કુછ લોગ ઇકઠા હુએ થે. વહાં પે પુલિસ કો વર્દી મિલને કે બાદ મેરી પુલિસ વહાં પે પહોંચી થી તો ઉનકો સમજાને કે વક્ત મેં પબ્લિક કી તરફ સે કુછ પુલિસ કી ગાડી કી ઉપર પથરાવ હુઆ. ઉસમે મેરે 2 પુલિસ કોન્સ્ટેબલ કો ઇન્જુરી ભી આઈ હૈ. અભી વો હોસ્પિટલ મેં એડમિટ હૈ. કુછ ગાડી કો નુકસાન હુઆ હૈ. પુલિસ ને ફિર જમાવ કો દૂર કરને કે લિયે કુછ ટીયર ગેસ સેલ કા ભી યુઝ કિયા હૈ. અભી હાલ મેં હમારા પૂરા ટાઉન મેં સફિશિયન્ટ પુલિસ બંદોબસ્ત લગા હૈ. મેરા પોરબંદર કે સભી લોગો કો રિક્વેસ્ટ હૈ કે સભી પુલિસની સહકાર આપે. કોઈ ભી ગલત મેસેજ વોટ્સઅપ ગ્રુપની ઉપર કે સોશિયલ મીડિયાની ઉપર વાયરલ હૈ તો ઉસકો વહી પે રોકે, ઉસકા કન્ફર્મિટી ચેક કરે ઓર કોઈ ભી ખોટા મેસેજ જૂઠા મેસેજ આગે ગ્રુપ મેં ફોરવર્ડ ના કરે. એસા કોઈ મેસેજ હો તો તુરંત પોરબંદર પુલિસ કો જાન કીજિયેગા. અભી તક હમારે પાસ જો નામ આયે હૈ લોગો કે પૂછપરછ કરકે જો અલગ અલગ વિડીયોઝ મીડિયા કી તરફ સે પુલિસ કી તરફ સે બનાયે થે જો આઇડેન્ટિફાઈડ લોગ થે સમાજ કે આગેવાનો સે જો લોગો કે ઇસકા ક્રાઉડ મેં ઇન્વોલ્વમેન્ટ થી જિન્હોને વાયલન્સ કિયા પુલિસ કી ગાડી કે ઉપર પુલિસ લોગો કો ઇન્જર કિયા. એસે ટોટલ 29 લોગો કે ખિલાફ હમને અભી એફઆઈઆર દર્જ કી હૈ. ગઈકાલે થયેલી ઘટનામાં પોરબંદરમાં બેકાબુ બનેલા ટોળાએ તોડફોડ કરવા ઉપરાંત પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. આ બનાવમાં પોલીસે પરિસ્થિતિને થાળે પાડવા માટે કેટલાક શખ્સોની અટકાયત કરી હતી, જેને પગલે ખારવા સમાજની મહિલાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે તેમના સંતાનોને આમાં ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. પોરબંદરમાં બંદર રોડ ઉપર ખારવા સમાજના લોકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ કેટલાક તત્વોએ તોડફોડ શરૂ કરી દીધી હતી અને મોટરસાયકલમાં આગ ચાપી દીધી હતી. પરંતુ પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે આ બનાવમાં 2 પોલીસ કર્મી ઈજાગ્રસ્ત બન્યા હતા અને ટોળાને કાબુ કરવા માટે પોલીસને 21 જેટલા ટીયર ગેસ પણ છોડવા પડ્યા હતા. પોલીસ ઉપર પથરાવ કરતા ઉપરાંત પોલીસ પર પથરાવ કરવા ઉપરાંત વાહનોમાં તોડફોડ કરનાર શખ્સોની અટકાયત પણ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ખારવા સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગઈ હતી અને એવું જણાવ્યું હતું કે આ બનાવમાં તેમના સંતાનો ક્યાંય સંડોવાયેલા નથી, છતાં પણ પોલીસે તેમની અટકાયત કરી છે. અને જે આ બનાવ બન્યો એ રાતના જ્યારે કોર્ટ ફરવા નીકળ્યા હતા ત્યારે બહેનોની હિન્દુ સમાજની બહેનોની છેડતી કરી અને આ રીતના બધું ઉલ્લર કર્યું જ તો એ યોગ્ય ન કે આજે તો બેન દીકરીઓની છેડતી કરી, કાલે તો એ ઉપાડીને વયા જાહે ને કંઈ પણ એલું કાર્ય એવું કરશે તો જવાબદારી કોણ છે? અત્યારે પોલીસ ખાતા ખાડવાવાડની અંદર ઘરે ઘરમાં દરવાજા ખખરાવીને બાળકો નાના બચ્ચા આવશે જે દરવાજો ખોલે છે તો એને ઉપાડીને વયા જાય, બહેનોને ઉપાડીને જ તો આ કયા કાનૂનમાં આવે કે આ રીતના ઉપાડી શકાય? આ રીતના આ એક ન્યાય ન કહેવાય? ખારવા જ્ઞાતિના ભાઈઓ અને બહેનોને આવી રીતના પરેશાન કરવું એ યોગ્ય નથી અને જે ગુનેગાર છે એને તમે સજા આપો એની અમને ના નથી. અમારા છોકરાને ઘરમાંથી ખેંચી ખેંચીને લઈ જાય તો એનો અધિકાર છે. આ બહેન દીકરી બધાના ઘરમાં આજે સવાર પૂરો કોઈ સૂતા હોય કે બેઠા હોય
એનો હકત નથી બેન તો છોકરાને ખેંચી ખેંચી લે, જેનો વાક હોય ને નિર્દોષ મારો શું કરે બરાબર. ગેસ આપડે બોલે જીને તીને ઉપાડ લે, રિક્ષામાં બેસા રહી ના, હું રાંડીયાન બાઈ છે, અત્યારે મારી બે ત્રણ છોકરીઓ ને બે છોકરા મારા ના જીનકા છોકરાને લઈ ગયા, અત્યારે એ જોતા બોડીમાં છે, હવે નહીં કંઈક થઈ જાય તો એની જવાબદારી કોણ લેશે બરાબર ને. હા કે આ બના બહેને તમને ખબર નથી, અમે તો ઘરમાં સૂતા હતા, પોલીસ બહુ ગીરી કે ખરાબ એનો વખત નથી, એનો અધિકાર નથી કે આ ગેરકાનૂનીમાં ગણાય ને, કોઈની બહેન દીકરી આ તો છોકરાને લઈ ગયા, કાલે છોકરીને લઈ જાય, એનો હક નથી બનતો બરાબર ને. અત્યારે અમે જઈએ છીએ ફરિયાદ, તમારી કોઈ ફરિયાદ સાંભળતું નથી તો અમે કોને ફરિયાદ કરીએ. ખારવા સમાજના યુવાનોની અટકાયત કરવાની સાથે સાથે ઘર નજીક પાર્ક કરવામાં આવેલા વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનું ખારવા સમાજની મહિલાઓએ જણાવ્યું હતું. ખરેખર આ બનાવમાં તેમના સંતાનો ક્યાંય સંડોવાયેલા નથી, છતાં ખોટી રીતે તેમની અટકાયત કરવામાં આવી છે. મારો છોકરો ઘરમાં સૂતો હતો, ત્યાંથી કાઢીને લઈ ગયા, મારી બે છોકરીઓ હતી ને હું તો હતી પણ નહીં, નહીં તો અમારો શું વાક છે, મારા છોકરાને ઘરમાંથી લઈ ગયા. રાતનો જે બનાવ બન્યો અમને કંઈ ખબર નથી, મારા છોકરાને કેવા માટે લઈ ગયા, અમને અમારે એ જવાબ જોઈએ બસ. અમારું છોકરીઓ વાળું ઘર છે, બે છોકરીઓ છે, એક 15 વર્ષની ને એક 17 વર્ષની, ને ઘર દરવાજો બંધ હતો તો એમાં લાકડી મારી મારીને દરવાજો ખોલાવ્યો છે, એનો અધિકાર છે. હું ના હતી કે એના પપ્પા પણ ના હતા, હવે છોકરીઓ વાળું મારું ઘર છે તો એ અમારા ઘરમાંથી કેવા હતું લઈ ગયા. જેને કહ્યું એને પકડો ને, તમે ભાઈડા છે તો એને સજા દેવો, અમને અમારા છોકરા હાજર કરો. અમારા છોકરો 18 વર્ષનો છે, અમારો દરવાજામાં લાકડીઓ મારી મારીને લઈ ગયા, એનો અધિકાર છે એ પોલીસનો. બાકી છોકરીઓ મારી રડતી હતી, હું માર્કેટ જેથી આવી ત્યારે રડતી હતી મારી છોકરીઓ, આટલો બધો એનો વાલું છે. ભાઈડા છે તો ભાઈડા થઈને પકડો, જેને ઉલટ મચાવ્યું છે એને પકડો, અમારા છોકરાને શું કામને લઈ ગયા. ખારવા સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને લોકોને સમજાવવા માટે ખારવા સમાજના આગેવાનોએ પણ પ્રયત્નો કર્યા હતા અને લોકોને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. ખારવા સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેજસ પટેલ સાથે અલ્પેશ મોઢા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શનિવારની રાત્રિના ટોળાએ પોલીસ ઉપર કરેલા પથ્થરમારામાં કહેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. રેન્જ આઈજી રાજકુમાર પાંડ્યન પોરબંદર દોડી આવ્યા હતા અને ખારવા સમાજ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે ખાસ બેઠક યોજી હતી અને તેમની રજૂઆતો સાંભળી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે બુટલેગરોએ ખોટો મેસેજ વાયરલ કરી અને પોલીસને ટાર્ગેટ બનાવવા માટે આ કારસ્થાન કર્યું હતું. પોરબંદરમાં શનિવારની રાત્રિના બંદર રોડ ઉપર બનેલી તંગદિલીની પરિસ્થિતિને લઈને જૂનાગઢના રેન્જ આઈજી રાજકુમાર પાંડ્યન આજે બપોર બાદ પોરબંદર દોડી આવ્યા હતા. ખારવાડ વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ પંચાયત મઢી ખાતે ખારવા સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને તેમની રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ તેઓએ પત્રકાર સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે ખરેખર નાના બાળકોની બાબતને લઈને બુટલેગરોએ સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ કરી અને તંગદિલીની પરિસ્થિતિ ઊભી કરી હતી અને ખાસ પોલીસને ટાર્ગેટ બનાવવા માટે આ કાવતરું ઘડ્યું હતું. પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજને આધારે તપાસ શરૂ કરી છે. ખરેખર આ બનાવ કોઈ હિન્દુ મુસ્લિમ વચ્ચેનો નથી, માત્ર બુટલેગરોએ તકનો લાભ લઈ અને પોલીસને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો 32 જેટલા શખ્સોની અટકાયત હાથ ધરવામાં આવી છે અને 3500થી વધુ ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પરિસ્થિતિ વણસે નહીં તે માટે જૂનાગઢથી પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો છે અને SRPની એક કુમકની પણ મદદ લેવામાં આવી છે. 9:30 વાગે આ રમઝાન મહિનાના કારણે મુસ્લિમ સમાજના ઘણા લોકો બહાર ફરતા હતા. એ દરમિયાન ખારવા સમાજના પણ અગત્યનો તહેવારના કારણે આ લોકો પણ ઘણા લોકો પોતપોતાના વિસ્તારના સ્ટ્રીટમાં ફરતા હતા. એ દરમિયાન છોટા 11 સાલના 2-3 બાળકો એ રમતા રમતા હતા. એ દરમિયાન જો ખારવા લોકોના જો ધાર્મિક પ્રસંગે બહાર નીકળતા આ લોકો કોઈ ગલત સમજના કારણે કોઈ આક્ષેપ કર્યા બાળકો વિરુદ્ધ. એ ઇન્સિડેન્ટને ફાયદા લઈને અમુક ખારવા સમાજના અમુક સામાજિક તત્વ, ખાસ કરીને બુટલેગર્સ, એ વોટ્સઅપ જરીએ રૂમર્સ ફેલાવી મોટાભાગના જો ખારવા લોકોને ભેગા કરીને પોલીસ ચોકી છે તે આજ સામે આવીને એકદમ પોલીસ સામે અટેક કરવા શરૂ કર્યા. તેના લીધે 2 પોલીસના કર્મચારી ઇજા પણ થઈ ગયેલ છે અને ઘણા મોટરસાઇકલો પોલીસના મોટરસાઇકલોને ટાર્ગેટ કરીને આ લોકો સળગાવી નાખ્યા. ત્યાર પછી સ્થાનિક પોલીસ દરિયે તરફથી તાત્કાલિક પહોંચીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ અનુસંધાને FIR નોંધાવી લગભગ 32 વ્યક્તિગત જે નામજોગ પોલીસ ઓળખના
ये 35 લોકો એ સિવાય લગભગ 3-4 હજાર લોકોને ઠોળકી એફઆઈઆરમાં નોંધાવેલ છે. આ તપાસ દરમિયાન અમને ખબર પડેલ છે કે એ કોઈ ખોમી વાતાવરણ પ્રોબ્લેમ નથી, ફક્ત સામાન્ય જે બનાવને ગેરમાર્ગે દોરી રૂમર ફેલાવી અમુક બુટલગરો છે, અસામાજિક તત્વો, એ પોલીસને ટાર્ગેટ કરવા એ બનાવ કરેલ છે. કદાચ એમાં પૂર્વ આયોજિત પણ થઈ શકે એ બાબતની તપાસ ચાલી રહેલ છે. આમાં તપાસ દરમિયાન અમારા ધ્યાન ઉપર આવેલ છે કે અમુક લોકો એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે બુટલગરો, મોસ્ટલી પોલીસને ટાર્ગેટ કરીને મેસેજ આપલે કરતા હતા. આમાં ખાસ કરીને પોલીસ છેલ્લા એક મહિનામાં બુટલગર્સ વિરુદ્ધ કાર્યવાહી કરી રહેલ છે, તેના કારણે આ લોકો પોલીસ વિરુદ્ધ આ કાર્યવાહી કરેલાનો અમારા માનવ છે અને એ દિશામાં તપાસ ચાલી રહેલ છે. એફઆઈઆરમાં જો નામ છે એ પૈકી 11 લોકોને અરેસ્ટ કર્યા અને બીજા અમુક સસ્પેક્ટ્સને જો બનાવના જગ્યાએ હાજર હતા એ સીસીટીવી કેમેરા જોઈને અમુક લોકોને લઈને પૂછપરછ ચાલી રહેલ છે. એ ખાતરી કરીને આ લોકોને પણ અરેસ્ટ કરવામાં આવશે. કે કોઈ મુસ્લિમો અથવા કોઈ ખારવા સમાજના કોઈ લોકો આમાં સામેલ નથી, વ્યક્તિગત બુટલગરો આમાં કાર્યવાહી કરેલ છે. તો આઈ ડોન્ટ થિંક કમ્યુનલી કુછ વાતાવરણ બિગડાય એસું કુછ નહીં. આજ ભી એ લોકો એક દૂસરે સાથે હે ઓર પોલીસ કે સાથ ભી હે. અમારા જો બાકી જો અરેસ્ટ કરને જો બાકી તોમદાર છે એમાં એને પકડવામાં પણ આ લોકો મદદ કરશે એ રીતે અમને ખાતરી આપેલ છે. પોલીસને નુકસાન તો કમ, અમુક પોલીસ ગાડીઓ છે, વાહન, મોટરસાઇકલ સળગાવી નાખે, એ બધા નુકસાન છે. એને કરતાં ખાલી પોલીસના નુકસાન નથી, એ તો સમાજના તમારા પણ નુકસાન છે. કારણ કે પોલીસમેન જો ફીલ્ડ જો સ્ટ્રીટમાં પોલીસ નાઇટમાં ફરે છે એ પોતાના માટે નથી, તમારા જેવા નિર્દોષને બચાવવા માટે શાંતિ રીતે લોકો ચાલે વિસ્તારમાં ફરે એના માટે પોલીસ જાય છે. અને જે લોકો પોલીસે ટાર્ગેટ કરે એ ફક્ત પોલીસ ખાતાના ટાર્ગેટ નથી, સમાજના લોકોને ટાર્ગેટ કર્યા છે. જેથી તમારા પ્રશ્ન પોલીસને જે નુકસાન છે પોલીસને નથી, આખા સમાજના નુકસાન છે. પોરબંદરમાં ટોળાએ કરેલા પથ્થરમારા અને વાહનોને આગ ચાપી દેવાની ઘટનાને પગલે પોરબંદર ઉપરાંત જૂનાગઢ પોલીસની મદદ લેવામાં આવી છે, તેમજ SRPની એક કુમુકનું પણ બોલાવવામાં આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા શખ્સોની ઓળખ મેળવવામાં આવશે, ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવશે, તેમજ નિર્દોષ લોકો ભોગ ન બને તે માટે પણ પોલીસ તકેદારી રાખી રહી છે તેમ પણ DIGએ જણાવ્યું હતું. તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પોરબંદરમાં શનિવારની રાત્રિના બંદર રોડ પર ટોળાનો પોલીસ પર પથ્થરમારો. ખોટા વાયરલ થયેલા મેસેજને કારણે પરિસ્થિતિ વણસી, DIG. પોરબંદરના ટોળાને કાબૂમાં કરવા માટે ટીયર ગેસના 21 રાઉન્ડ છોડવામાં આવ્યા. પોરબંદરમાં પથ્થરમારાના બનાવમાં કોઈ નિર્દોષને કનડગત નહીં થાય. ફરી મળીશું આવતીકાલે આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. પોરબંદરનો બુલંદ આવાજ એટલે ગુજરાત ન્યૂઝ પોરબંદર. મારું પોરબંદર મારી વાત, હવે પોરબંદર લાઈવ ના માધ્યમથી. વાત હોય રાજકારણના રંગની કે હોય તહેવારના ઉમંગની, વાત હોય સામાજિક કે શૈક્ષણિક સંસ્થાઓના સેવા કાર્યોની, પ્રજાનો અવાજ પહોંચાડ્યો છે તંત્ર સુધી અને કર્યું છે પ્રશ્નોનું સમાધાન.